દીવ ખાતે ફિશરીઝ અને પોર્ટ સેક્રેટરી દાનિશ અશરફે નેશનલ ફિશરીઝ રેગ્યુલેશન એન્ડ મેનેજમેન્ટ એક્ટ 2019 ને લઈ માછીમારો સાથે બેઠક યોજી. દીવ દમણ અને સિલવાસાના પોર્ટ અને ફિશરીંગ સેક્રેટરી દાનિશ અશરફ એ દીવના માછીમારો સાથે નેશનલ ફિશરીંગ રેગ્યુલેશન એન્ડ મેનેજમેન્ટ એક્ટ 2019ને લઈ બેઠક યોજી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે વિશાખાપટ્ટનમથી ડ્રેઝિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના GM ડૉક્ટર કે પ્રસાદ, દીવ ફિશરીંગ અને પોર્ટ ઓફિસર શુકલ આંજણી, મહાસાગર સોસાયટીના પ્રમુખ વેલજીભાઈ ભીખા, દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશનના પ્રમુખ લક્ષ્મણભાઈ જીવા સોલંકી, દીવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિની બેન ભરત બોટ અને પીલાણી એસોસિએશનના પ્રમુખ બોટ માલિકો તેમજ માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. દીવના માછીમારોને 12 નોટિકલ માઇલની બારે જવા સેન્ટર ગવર્મેન્ટ દિલ્હીથી પરવાનગી અને લાયસન્સ લેવું પડે, પરંતુ ત્યાંથી કોઈને લાયસન્સ આપવામાં આવતું નથી. આ એક્ટિવિટીને રેગ્યુલર કરી દેવા દીવના માછીમારો 200 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા માટે જઈ શકે, જેના અનુસાર કોઈ એરિયા પ્રતિબંધ ન હોય અને દીવની બોટ અન્ય રાજ્યોમાં ફિશિંગ કરવા જઈ શકે, પરંતુ ફિશિંગ બાદ ફરજિયાત પરત પોતાના એરિયામાં આવવું ફરજિયાત છે. કોઈપણ અન્ય રાજ્યોમાં માછીમારી કરવા માટે દીવથી ગયા બાદ ત્યાં ને ત્યાં રોકડ કરીને લગાતાર માછીમારી ન કરી શકે અને તેના માટે બોટોમાં ખાસ સુરક્ષાના સાધનો અને લાયસન્સ ફરજિયાત હોવું જરૂરી છે. જે બોટો આ અંગે બંને વસ્તુઓ વગર પકડાય તો તેમનું લાયસન્સ રદ થાય, તેમજ દંડ અને અન્ય સજા ફટકારવાનું પણ પ્રાવધાન છે. સાથે જે બોટના માછીમારોની નાની પ્રકારના બોટને નેટને પોતાનો વપરાશ કરતા પકડાય તો તેમને પણ સજાનું પ્રાવધાન છે, માટે માછીમારોને મોટી પ્રકારના નેટનો જ ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું, જેથી કરી દરિયાના નાની માછલીઓનો જથ્થો જળવાઈ રહે અને તે મોટી થઈ ઈંડા મૂકી શકે અને દરિયામાં નાની અને મોટી બંને પ્રકારની માછલીઓનો જથ્થો જળવાઈ રહે અને અમુક માછલીઓની પ્રજાતિઓનું પ્રમાણ ઘટતું જાય છે, માટે મોટી પ્રકારના નેટના ઉપયોગના કારણે માછલીઓની અમુક પ્રજાતિઓને લુપ્ત થતી જાય છે, તેને બચાવવા માટેના પ્રયાસો હાથ ખાસ ધરવામાં આવી રહ્યા છે. સાથે નાની પ્રકારની નેટના ઉપયોગથી માછલીઓને ઈંડા મૂકવા માટેની જગ્યા પણ નષ્ટ પામે છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. की ओर से मरीन रेगुलेशन फिशिंग एक्ट एक बिल प्रस्तावित है, जिसमें मेनली जो भी फिशरमैन हैं उनके हितों का ध्यान रखना है. फिर किस तरह से फिशिंग वेसल्स ऑपरेट करेंगे, जो इकोनॉमिक जोन है, टेरिटोरियल वाटर्स और जो मेनली मैरीटाइम जोन्स गवर्नमेंट ऑफ इंडिया ने और UN के लॉ ऑफ सी में डिसाइड किया गया है, उसके बेसिस पे एक बिल प्रस्तावित किया गया केंद्र सरकार की तरफ से, जिसके चलते आज दीव प्रशासन में जो भी हमारे जितने भी फिशरमैन दीव के अंदर अंतर्गत आते हैं, लगभग 7,210 फैमिलीज हैं जो कि यहाँ फिशिंग कम्युनिटी से रिलेटेड हैं, तो उनके साथ हम लोगों ने मीटिंग की और बिल के जो सारे प्रावधान हैं जितने भी सेक्शंस हैं उनके बारे में डिस्कस किए गए कि इसमें ये सारी चीज़ें प्रस्तावित है, लाइसेंस के लिए क्या करना है, फिशिंग एक्टिविटीज़ एक रेगुलेटेड फिशिंग एक्टिविटी की बात की गई है, जिसमें कि इकोलॉजिकल मरीन इकोलॉजी का भी ध्यान रखा गया है. उसके अलावा बहुत सारी चीज़ों पे पाबंदी की भी बात की गई है कि जो इलीगल फिशिंग है, फॉरेन वेसल्स का किस तरह से रोकथाम करना है, तो इन सब चीज़ों पे आज काफ़ी बड़े पैमाने पे डिस्कशन हुआ है. फिशिंग एसोसिएशन जो दीव का है उसके प्रेसिडेंट और बाकी सारी अधिकारियों ने इसमें पार्टिसिपेट किया है और उन्होंने भी अपने अपने सजेशंस दिए हैं और इन सारे सजेशंस को हम एक साथ संकलित करके उनको एक साथ करके ये सारे सुझाव हम केंद्र सरकार के पास भेजेंगे और जो हमारे फिशरमैन का हित है उनका ध्यान रखें, उनका जो भी सजेशंस हैं उनको हम खुद अपने भी लेवल पे वेरीफाई करके केंद्र सरकार को इसको प्रस्तावित करेंगे. और लक्ष्मण जी सोलंकी, दीव डिस्ट्रिक्ट फिशरमैन एसोसिएशन प्रमुख. आज कलेक्टर कॉन्फ्रेंस हॉल में फिशरी सेक्रेटरी સિલવાસા, દીવ દમણ અને સિલવાસાના અશરફ દાનિશની અધ્યક્ષતામાં
એક ફિશરમેન દીવના ફિશરમેન એસોસિએશનની મિટિંગનું આયોજન કરવામાં આવે, જેમાં દિલ્હી ખાતે ફિશરમેન એક્ટ જે બની રહ્યો છે તેની માહિતી આપવામાં આવી, જે કંઈ તમારી રજૂઆત હોય એની જાણ કરવા માટેની વિનંતી કરી. દીવ વિસ્તારમાં વાવાઝોડા જે મહા વાવાઝોડું છે તેની માહિતી આપી અને ફિશરમેનોને સજાગ કર્યા કે 6-7 તારીખ સુધી દરિયામાં ફિશિંગમાં ન જવું. જે કંઈ એક માટેની રજૂઆત કરવામાં આવી અમે અમારા પ્રશ્નો સાહેબ સમક્ષ રજૂ કર્યા કે ઝોન નક્કી કરવામાં ન આવે, ફિશિંગ ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવે, આવા બધા જે કંઈ પ્રશ્નો લગતા હતા, પોસ્ટલ ઝોન અને જે કંઈ બાર નોટિકલ માટેની જે કંઈ પરમિશન આપવામાં આવી તેની પણ રજૂઆત કરવામાં આવી અને અમારી રજૂઆત દાનેશ